જામનગર મહાનગર પાલિકા ખાતે આજે યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના જુદા જુદા વિકાસ કાર્યો માટે ₹51 કરોડ 83 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આજે જામનગર મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના 11 સભ્યો ઉપરાંત ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, મહાનગરપાલિકા કમિશનર ડીએન મોદી, ડીએમસી ભાવેશ જાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના જુદા જુદા વિકાસ કાર્યો માટે કુલ ₹51 કરોડ 83 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આજે યોજાયેલી બેઠક અંગે મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા દ્વારા વિગતો આપવામાં આવી હતી. આજ રોજ જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 4 એજન્ડાની ₹51 કરોડ 83 લાખના કામોની બહાલી આપવામાં આવી છે, જેમાં આઉટગ્રોથ એરિયાના કામો, રોડ રસ્તાના કામો તેમજ સીસી રોડના કામોને બહાલી આપવામાં આવેલ છે. તેમજ જામનગરના 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની રજૂઆતથી 404 આવાસ જે છે તેમાં 2 મહિના માટે બાકી રહેતી રકમ ઉપરનું વ્યાજ પેનલ્ટી તે પણ માફ કરી અને જે લોકો 404 આવાસમાં બાકીના જે લોકો છે તેને ભરવાના થતા પૈસા એ તાત્કાલિક ભરી દે તેના માટે 2 મહિનાની મુદત વધારવામાં આવી છે.